નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે મુદ્દા તરફ આગળ વધ્યા હતા એ હતો ઘર્ષણ. તમને લાસ્ટ લેક્ચરમાં જણાવ્યું હતું કે ઘર્ષણના મુખ્યત્વે એ ત્રણ પ્રકાર છે. એમાં પહેલું હતું એ હતું સ્થિત ઘર્ષણ, બીજો છે એ છે ગતિક ઘર્ષણ, અને ત્રીજો પ્રકાર જે છે એ છે રોલિંગ ઘર્ષણ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર સ્થિત ઘર્ષણ વિશેની એ સમગ્ર માહિતી મેળવી હતી, ક્લિયર? એનો મતલબ છે કે આજે આપણે સેકન્ડ પોઈન્ટ એના ગતિક ઘર્ષણ તરફ આગળ વધવાના છીએ, બરાબર? તો પહેલામાં પહેલું તો તમને ખબર પડી જશે કે ઘર્ષણ કોને કહેવાય. કોઈ પદાર્થ સ્થિર રહેલો છે એની પર તમે બાહ્ય બળ લગાડો, એક જ બળ લગાડો ને તો પદાર્થ ગતિમાં આવવો જોઈએ, પ્રવેગિત થવો જોઈએ. પણ માની લો કે પદાર્થ સ્થિર જ રહે છે બળ લગાડ્યા પછી પણ, એનો મતલબ એવો થાય છે કે પદાર્થ પર જે બાહ્ય બળ લગાડ્યું છે એ બાહ્ય બળનો વિરોધ કરનારું સમક્ષિતિજ અને વિરુદ્ધ દિશામાંનું બળ એ લાગતું હોવું જોઈએ કે જે પદાર્થને શું રાખવાનો પ્રયત્ન કરે છે, સ્થિર રાખવાનો પ્રયત્ન કરે છે. આ જ બળ એ કયું બળ કહેવાય? ઘર્ષણ બળ તરીકે ઓળખાય છે, બરાબર? નાઉ હવે આપણે જે મુદ્દા તરફ જઈએ છે એ છે એનું ગતિક ઘર્ષણ. સમજો, હવે આ સપાટી છે, સપાટી પર રહેલો પદાર્થ છે, પદાર્થ પોતાનું વજન બળ એ હંમેશા ધારણ કરી રાખે છે. W ઉપર લંબ પ્રત્યાઘાતી બળ એ હંમેશા કયું હોય છે? M. આ બે સમતોલન હોય ને તો જ પદાર્થ પોતાનું સ્થિરતા અસ્તિત્વ જાળવી રાખે છે, ટકાવી રાખે છે. માની લો કે હવે મેં બાહ્ય બળ જે આપ્યું છે એ કેટલું આપ્યું? F જેટલું. F જેટલું બાહ્ય બળ ગતિક ઘર્ષણ હોય ને એનો મતલબ કે પદાર્થ શું કરે છે? ગતિમાં છે. પદાર્થ શામાં છે? ગતિમાં છે. પદાર્થ ગતિમાં આવશે ક્યારે? તો પદાર્થ ગતિમાં ત્યારે જ આવશે જ્યારે સંપર્ક સપાટી પર રહેલા પદાર્થ પર બાહ્ય બળ નું મૂલ્ય, બાહ્ય બળ નું મૂલ્ય એ મહત્તમ સ્થિત ઘર્ષણ ના મૂલ્ય કરતા કેવું થાય? વધે. બાહ્ય બળ નું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ ના મૂલ્ય કરતા કેવું થશે? વધે. ત્યારે પદાર્થ એ શું આવે છે? ગતિમાં આવે છે. ત્યારે પદાર્થ શામાં આવે છે? ગતિમાં આવે છે, ક્લિયર? નાઉ હવે એવું નથી કે પદાર્થ જયારે ગતિમાં આવી ગયો ત્યારે એની વચ્ચે કોઈ ઘર્ષણ નહીં લાગતું, એમાં પણ ઘર્ષણ તો લાગે જ છે. એટલે સંપર્ક સપાટીના જે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે તેને શું કહેવામાં આવે છે? ગતિક ઘર્ષણ બળ કહેવામાં આવે છે. એટલે જયારે ગતિમાન પદાર્થ હોય ને ત્યારે એને પણ એ બળ લાગે જ છે, એને કયું બળ કહે છે? આપણે FK કહે છે. સંપર્ક સપાટીના એટલે કે જયારે પદાર્થ ગતિમાન હોય ત્યારે સંપર્ક સપાટીમાં લગાડેલા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે તેને શું કહેવામાં આવે છે? ગતિક ઘર્ષણ બળ, જેને આપણે FK વડે દર્શાવતા હોઈએ જ છે, બરાબર? એટલે એવું નથી કે એમાં બળ નથી લાગતું, એમાં બળ તો લાગે છે, પણ આ FK બળ એ FS મતલબ કે પહેલું સ્થિત ઘર્ષણ જે હતું ને એના કરતા તો કેવું હોય? ઓછું જ હોય. આ પોઈન્ટ પર ધ્યાનમાં રાખવાનો, FS નું મૂલ્ય એ FK કરતા એ હંમેશા વધારે હોય, FK ઓછો હોય FS વધારે જ હોય, બરાબર? ના હવે ગતિક ઘર્ષણના નિયમો, ગતિક ઘર્ષણના નિયમો જોઈએ. નિયમોની અંદર પહેલો નિયમ, ગતિક ઘર્ષણ મહત્તમ લખવું હોય તો લખાય, ના લખો તો ચાલે. ગતિક ઘર્ષણ એ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી,
सपाटी ना क्षेत्रफल पर आधारित नहीं। એટલે કે જે રીતે તમારે સ્થિત ઘર્ષણના જે નિયમો હતા ને એ જ બે નિયમો તો કોમન છે, આમાં એક નિયમ એડ થાય છે, આ નિયમ કોમન છે। નંબર ટુ, આ બદલાય છે, ગતિક ઘર્ષણ પદાર્થની સાપેક્ષ ગતિ પર આધારિત નથી, સાપેક્ષ ગતિ પર આધારિત નથી। હો ધ્યાન રાખજો, આ મહત્વનો પોઈન્ટ છે। હા, આ પોઈન્ટ પેલામાં નતો, કારણ કે પદાર્થ એવો બધો સ્થિર હતો, હવે પદાર્થ ગતિમાં છે એટલે એ પદાર્થની સાપેક્ષ ગતિ પર પણ આધારિત નથી। અને નંબર ત્રણ, ગતિક ઘર્ષણ, ગતિક ઘર્ષણ એ લંબ પ્રત્યાઘાતી બળ, એટલે કે લંબ બળ કહીએ તો એ ચાલે, જેને આપણે શું કહીએ છે, એન ના સમપ્રમાણમાં છે, ના સમપ્રમાણમાં હોય છે। આ ત્રણ મહત્વના નિયમો એ ગતિક ઘર્ષણના એ તમારે ધ્યાનમાં રાખવાના હોય, બરાબર। તો હવે એના ક્વેશ્ચનના પોઈન્ટ તરફ આગળ વધીએ કે એનો જે ત્રીજો મુદ્દો કીધો તમે, ત્રીજો નિયમ, એ ત્રીજા નિયમ પરથી ગતિક ઘર્ષણનું સમીકરણ જ બનશે, જે કયું રહેશે, તો કે નિયમ શું કહે છે કે ગતિક ઘર્ષણ એ લંબ બળના સમપ્રમાણમાં છે। ગતિક ઘર્ષણ એટલે એફ કે, કોના લંબ બળ એટલે એન, બંને એકબીજા કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે। નેક્સ્ટ, ચલન દૂર કરીએ એટલે શું આવે, અચળાંક, લાસ્ટમાં અચળાંક શું હતો, એફ કે બરાબર મ્યુ એસ હતો, એટલે કે અહીંયા શું આવશે, મ્યુ કે ઇન્ટુ એન, જ્યાં મ્યુ કે જે છે એ શું આવે, ગતિક ઘર્ષણાંક કહેવાય, ગતિક ઘર્ષણાંક તરીકે ઓળખાય છે, બરાબર। તો એક આ પોઈન્ટ પણ તમારે અવશ્ય એ ધ્યાનમાં રાખવો પડે। આ ગતિ ઘર્ષણાંકને તમારે સૂત્ર કરતા બનાવવા હોય, મ્યુકેને એન ગુણાકારમાં છે, નીચે લઈ લો તો ભાગાકારમાં, તો એફ કે ના છેદમાં એન, જે ગતિ ઘર્ષણાંક હોય, એફ કે એટલે એ બી ઘર્ષણ બળ, એમ એ બી લંબ બળ, ઉપર પણ બળ નીચે પણ બળ, બંનેનો બળનો એકમ તો કોમન ન્યૂટન આવવાનો, જે શું થઈ જાય, કટ થઈ જાય, એટલે કે ઘર્ષણાંક એ કેવો છે, તો કે એકમ રહિત, એકમ રહિત, હવે એકમ ના હોય તો એના પરિમાણ પણ ના જ હોય, એકમ રહિત અને પરિમાણ રહિત છે, એકમ રહિત અને પરિમાણ રહિત છે તેમ કહી શકાય। ક્લિયર થઈ ગયો પોઈન્ટ, એટલે આ પણ એના સમીકરણ વિશે પણ તમારે ખાસ એ ધ્યાનમાં રાખવું પડે। આ સમીકરણ પરથી એની વ્યાખ્યા બનાવી હોય તો ગતિક ઘર્ષણાંકની ધ્યાનથી પૂછાઈ ગઈ, એક એક માર્ક્સમાં, એક એક માર્ક્સમાં સૌથી મહત્વનો પોઈન્ટ છે બધી ડેફિનેશન, ગતિક ઘર્ષણાંકની મારે વ્યાખ્યા બનાવી હોય તો બહુ ડેફિનેશન આના પરથી જ બની જશે। એફ કે એટલે ગતિક ઘર્ષણ, એન એટલે લંબળ, બંનેનો શું છે, ગુણોત્તર, ડાયરેક્ટ જ લખી શકાય, ગતિક ઘર્ષણ બળ અને લંબ પ્રત્યાઘાતી બળ, અથવા તો ડાયરેક્ટ લખવું હોય તો લંબ બળના ગુણોત્તરને એ શું કહેવામાં આવે છે, ગતિક ઘર્ષણાંક યુએસ કહે છે। ખ્યાલ આવી ગયો, ઇઝ ધેટ ક્લિયર? નાઉ હવે એક બળ આપણે શીખ્યા એફએસ, સ્થિત ઘર્ષણ બળ, બીજું બળ શીખ્યા એફ કે, ગતિક ઘર્ષણ બળ, આ બે માંથી આ બે ની કમ્પેરિઝન કરવી હોય, સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ ની, તો કયું બળ વધારે હોય ને કયું બળ ઓછું હોય, એની આઈડિયા, કોઈ વિચાર આવે છે? એફએસ અને એફ કે માં કોઈ તમારે કમ્પેરિઝન કરવી હોય, હમણાં જ આગળ શીખ્યા આપણે કે એફ કે એફએસ કરતા કેવા હોય, ઓછા હોય, એનો મતલબ કે એફએસ is greater than FK. કરાઈ ગયો, ક્લિયર થાય છે પોઈન્ટ? તો આ એક પોઈન્ટ તમારે એ અગત્યનો ધ્યાનમાં રાખવો પડે, કેમ, કારણ કે આવું જ કેમ પ્રશ્ન થાય કે સર FK, સોરી FS is greater than FK, આવું જ કેમ, કારણ કે જ્યારે FK તમે ફાઇન કરો ને, ગતિક ઘર્ષણ દરમિયાન પ્રવેગ ફાઇન્ડ આઉટ કરવો હોય ને મારે,
તો એના માટે તમે શીખ્યા હતા આ આ પદાર્થ છે, ઉપર એન હતો, નીચે ડબલ્યુ હતો, આ દિશામાં મેં એફ લગાડ્યું હતું, આ દિશામાં લાગતું હતું એફ કે. હવે જયારે પદાર્થ ગતિમાં જ હોય, ઓલરેડી ગતિમાં જ છે, તો આનો તમારે પ્રવેગ શોધવો હોય ને પદાર્થનો, ત્યારે પદાર્થ પર બળ કેટલું લગાડું છું, એફ. પદાર્થ પર બાહ્ય બળનો વિરોધ થતું ગતિ ઘર્ષણ કેટલું છે, એફ કે. એટલે પરિણામી માટે એફ માંથી શું બાદ કરવું પડે, એફ કે, અને એને કેટલા વડે ભાગવા પડે, એમ. તો એ મને શું મળી જાય, પ્રવેગ. તો પ્રવેગ મને કેટલો મળે, એફ માઇનસ એફ કે ના છેદમાં એમ મુજબ મળે. એફ બરાબર એમ એ, એ બરાબર એફ અપોન એમ. એફ આપણી પાસે આ રેશિયો છે, એફ માંથી એફ કે બાદ કરીએ એટલો એટલું એ પરિણામી રિઝલ્ટન્ટ ફોર્સ બાકી રહે. ખ્યાલ આવે છે? એટલે આ મહત્વનો પોઈન્ટ તમારો સાબિત થાય છે. જયારે ગતિ ઘર્ષણ કરતા સ્થિત ઘર્ષણમાં શું હતું, તો કે જેટલું એફ લાગે એટલું એફએસ લાગે, બોથ વેલ્યુ આર સેમ. આ વધે તો અમુક હદ સુધી આ બી વધે છે, ત્યાં સુધી મહત્તમ સ્થિત ઘર્ષણ હોના એનું કહી શકાય. અને જેવું એફ એફ ની વેલ્યુ મહત્તમ સ્થિત ઘર્ષણથી વધશે ત્યારે ગતિ કરે છે. એટલે બંનેમાં ઇક્વાલિટી સેમ રહે છે, જયારે આમાં એવું રહેતું કે એ બધા ધ્યાનમાં રાખવાનું. હવે આવી કન્ડિશન છે ને, તેના ઘર્ષણાંક પણ ધ્યાનમાં રાખવા પડે. તો એમ μs અને μk ની કમ્પેરિઝન પૂછી હોય તો fs fk ની, એમાં પણ સેમ કન્ડિશન જ રહે. એમાં પણ એ μs ઇઝ ગ્રેટર ધેન μk જ રહે, બીકોઝ ઓફ એના વેલ્યુ પણ એના અકોર્ડિંગ ટુ કેવા રહે, વધ ઘટ થતા હોય છે. બરાબર? તો એક આ મુદ્દો પણ તમારે ગતિ ઘર્ષણ માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. ઓકે, ના માની લો કે પદાર્થ એ કેવી ગતિ કરે છે, અચળ વેગ થી ગતિ કરતો હોય. લો હવે ગતિ ઘર્ષણ ની વાત કરું છું, હવે આને ભૂલી જાઓ. પદાર્થ કેવી ગતિ કરે છે, અચળ વેગ થી ગતિ કરે છે. મતલબ એ સમયે એફ અને એફ કે બંને કેવા હશે, એક સરખા હશે. એ સમયે એફ બરાબર કેટલા થઈ જશે, એફ કે થશે. બહુ જ મહત્વનો પોઈન્ટ છે, ધ્યાન રાખજો. બધા એક એક માર્ક્સ ના શોર્ટ ક્વેશ્ચન હંમેશા પૂછાતા હોય, અને આ બધા જ પોઈન્ટ તમારે ક્લિયર કરવા જરૂરી બને છે. ઓકે, એફ ઇઝ ઇક્વલ ટુ એફ કે ક્યારે હોય, જયારે પદાર્થ અચળ વેગ થી ગતિ કરતો હોય, તે દરમિયાન એ કન્ડિશન તમને જોવા મળતી હોય છે. ઓકે, તો આ દરેકે દરેક પોઈન્ટ ગતિ ઘર્ષણ વિશે ધ્યાનમાં રાખવાના. આગળ એક નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવેનો જે ક્વેશ્ચન છે એ એવું કહે છે કે ઉદાહરણ આપી સમજાવો કે સ્થિત ઘર્ષણ બળ એ ગતિનો નહીં પણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. આ સ્ટેટમેન્ટ તમારે ઉદાહરણ આપીને સમજાવવાનું છે. સ્થિત ઘર્ષણ બળ એ ગતિનો નહીં પણ એની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. આ એકદમ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. તમને લાસ્ટ લેક્ચરમાં શીખવ્યું હતું કે અપેક્ષિત ગતિ કોને કહેવાય. ફરી એકવાર ડિફાઈન કરું છું કે અપેક્ષિત ગતિ એટલે જ્યારે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરીમાં એની પર બળ લગાડવામાં આવે ત્યારે એ બાહ્ય બળના કારણે જે ગતિ કરે ને એને અપેક્ષિત ગતિ કહેવાય. સમજો, ધ્યાન રાખીએ. એ અપેક્ષિત ગતિનો વિરોધ થાય એ કયું બળ, સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખાય. આપણે એક ઉદાહરણ લઈએ સમજવા માટે. તો ધારો કે સ્થિર ટ્રેનના ડબ્બામાં તળિયે એક બોક્સ રહેલું છે. ઇમેજિનેશન તો બહુ જ મહત્વનું થઈ જાય. આ ટ્રેક છે, આ રેલવેનો ડબ્બો છે, આની સપાટી અને આ જગ્યાએ કોઈ બોક્સ એ શું થયું છે, સ્થિર પડી રહેલું છે. સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. બોક્સ એ ટ્રેનના ડબ્બા સાથે એ સ્થિર હોય, ટ્રેનની સાપેક્ષે જો બોક્સ સ્થિર હોય એનો મતલબ કે જ્યારે ટ્રેન પ્રવેગિત થાય ત્યારે બોક્સ પણ પ્રવેગિત થવું જોઈએ. બરાબર?
હાલમાં માની લો કે ટ્રેનની સાપેક્ષે આ બોક્સ એ કેવું છે સ્થિર છે ડબ્બાના તળિયા પર સ્થિર પડેલું છે હવે ટ્રેન એ શું થાય છે પ્રવેગિત થાય છે ટ્રેન પ્રવેગિત થશે એટલે આ દિશામાં એ આગળ જશે ઇઝ ઇટ ઓકે નાઉ હવે શું થવું જોઈએ તો કે આ જે સપાટી છે એ સંપર્ક સપાટી કહેવાય ટ્રેનના ડબ્બાની અને બોક્સની ઇઝ ઇટ ક્લિયર એટલે સમજ પડે છે ને ટ્રેનના ડબ્બાની અને બોક્સની એ કઈ સપાટી કહેવાય સંપર્ક સપાટી કહેવાય આ સંપર્ક સપાટી પર કયું બળ લાગશે કે આ બંનેની સપાટી વચ્ચે તો કે ઘર્ષણ બળ લાગશે એ એ ઘર્ષણ બળ કઈ દિશામાં હશે તો કે ગતિની વિરુદ્ધ દિશામાં અને આ ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળ આ પ્રવેગિત થતી ટ્રેનના પર લાગતા બળ કરતા કેવું હશે ઓછું હશે એટલે ઘર્ષણ કેવું હશે ઓછું આ બળ કેવું હશે વધારે એટલે બોક્સ એની દિશા તરફ કેવું જવાનો પ્રવેગિત થવાનો કોના કારણે પ્રવેગિત થાય છે મિત્રો ઘર્ષણના કારણે પ્રવેગિત થાય છે આ ઘર્ષણ બળ જ એ બોક્સને તળિયાની સાથે સાથે એ ગતિમાં એ લાવતું હોય છે ખ્યાલ આવે છે સમજ પડે છે જો ઘર્ષણ બળ ના લાગત જો ઘર્ષણ બળ ના લાગત તો તો આખો ટ્રેનનો ડબ્બો આગળ જાત આ બોક્સ ત્યાંનો ત્યાં જ હોય કન્ડિશન એક એવી થાત કે આ બોક્સનું અંતિમ જે ચરણ છે તેની સાથે આ ડબ્બાના અંતિમ સ્થાન સાથે છેલ્લી પાટલી સાથે એ બોક્સ શું થાય અથડાય કારણ કે ડબ્બો તો આગળ જાય છે બોક્સ એ કેવું રહેશે ત્યાંનું ત્યાં રહે છે તો શક્ય એવું છે નહીં કેમ કારણ કે આ ઘર્ષણ બળ જે છે એ બોક્સને ટ્રેન સાથે એ શું કરે છે પ્રવેગિત કરે છે એટલે અહીં અહીં ઘર્ષણ બળ બોક્સને પ્રવેગિત કરે છે કોની દિશામાં તો કે ટ્રેનની દિશામાં એને પ્રવેગિત કરે છે જો આ ઘર્ષણ બળ લાગતું ન હોત તો જેમ છે એમ જ બોક્સ પડી હોત ને આ ડબ્બાના છેલ્લા પોઈન્ટ પર એટલે કે છેલ્લી સપાટી પર એ શું થત અથડાત એટલા માટે કહેવાય છે કે સ્થિત ઘર્ષણ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે એટલા માટે કહી શકાય છે ઇઝ ઇટ ઓકે તો આ મહત્વનો ટોપિક એ સમજવા જેવો છે એકવાર એવું હોય તો ફરી રિવાઇન્ડ કરી લો જોજો અપેક્ષિત ગતિ એટલે શું મેં તમને સમજાવ્યું ઘર્ષણ બળની ગેરહાજરીમાં હું જે પદાર્થ પર બાહ્ય બળ લગાડું તો પદાર્થ જે ગતિ કરે એને અપેક્ષિત ગતિ કહેવાય ક્લિયર ના ટ્રેનનો ડબ્બો છે સ્થિર છે ટ્રેન એ સ્થિર ડબ્બો એ સ્થિર એની સપાટી પર રહેલો બોક્સ પણ સ્થિર એટલે કે આ બોક્સ ડબ્બાના ટ્રેનની સાપેક્ષે શું કહેવાય સ્થિર કહેવાય હવે આ સ્થિર છે તો હવે જયારે ટ્રેન ગતિમાં આવે તો બોક્સ પણ પ્રવેગિત થવું જોઈએ ઓબ્વિયસલી થાય છે પણ કઈ રીતે થાય છે સમજો ટ્રેન આગળ જાય છે એની પર માનો કે એફ બળ લાગ્યું બાહ્ય બળ લગાડ્યું અહીં વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ કેવું લાગે છે સપાટ સંપર્ક સપાટી પર એફ એસ આ એફ એસ બળ એ એફ કરતા તો ઓબ્વિયસલી કેવું હોવાનું ઓછું જ હોવાનું એટલે એનો મતલબ કે એફ એસ એટલે ઘર્ષણ બળ એ બોક્સને આગળ ટ્રેન સાથે જ પ્રવેગિત થવા માટે શું કરે છે મજબૂર કરે છે મતલબ કે એ જ ઘર્ષણ બળ જ એ ટ્રેનને બોક્સને ટ્રેન સાથે એ શું કરવાનો પ્રયત્ન કરે છે પ્રવેગિત કરે છે જો એવું ના થાય ઘર્ષણ બળ અવેલેબલ ના હોત તો આ બોક્સ ત્યાંનું ત્યાં જ પડી રહ્યો છેલ્લે આ બોક્સ આની સાથે શું થાત ટકરાત અથડાત પણ એવું સત્ય ક્યારે બનતું નથી એને એટલા માટે કહી શકાય છે કે સ્થિત ઘર્ષણ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે બરાબર તો બે મહત્વના ટોપિક શીખ્યા આપણે એક શીખ્યા ગતિક ઘર્ષણ અને ત્યારબાદ બીજું શીખ્યા સ્થિત ઘર્ષણ એ અપેક્ષિત ગતિનો વિરોધ કેમ કરે છે બંને ટોપિક ક્લિયરલી એ સમજી લેજો અને બાકીના રોલિંગ ઘર્ષણ વિશેનો મુદ્દો એ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરેપૂરી રીતે જોઈશું ઓકે